જે મહાત્મ્યમાં આવે ને, ધંધુકારીની કથા આવે. એ ધંધુકારી જ્યારે પ્રેત જોનીને પામ્યો, બહુ પીડાને પામ્યો હતો, એટલે પછી એના જે ભાઈ હતા ગોકર્ણજી, સૂર્યની ઉપાસના કરી અને સૂર્ય એને કીધું કે આ ભાગવતની કથા સંભળાવો, હે બધું એનું હારું થઈ જશે. અને ગોકર્ણએ કથા બેસાડી. નિમિત્ત હતું કે કેને સંભળાવું તું એને, ધુંધુકારીને. એટલે ધુંધુકારી તો એકદમ આમ એકાગ્ર ચિત્ત થઈને હો કથાનું શ્રવણ કરે, અને બીજા શ્રોતા હતા એ શ્રવણ તો એ કરતા હતા. પણ જ્યારે ભાગવતની સમાપ્તિ થઈને એ વિમાન તેડવા આવ્યા, હો એ ભગવાન સ્વયં એને તેડવા આવ્યા. એ કેના માટે આવ્યા? બસ ધુંધુકારી. હા, અને બધાને દર્શન થયો. પછી પ્રશ્ન થયો કે આ એકને માટે બધાએ કથા સાંભળી છે, અમે પણ સાંભળીએ તો અમારા માટે કેમ નહીં? ત્યારે ગોકર્ણજી કીધું કે તમે કથા સાંભળી છે અને આ જે પ્રેત જે કથા સાંભળી છે ને, બંનેમાં ઘણો બધો તફાવત છે. અને પછી તો ફરી વાર એ ભાગવત સપ્તાહનું શ્રવણ એ ગોકર્ણજીએ કરાવ્યું છે. અને પછી જેટલા શ્રોતાજનો હતા એકાગ્ર ચિત્તેથી કથા સાંભળી અને એનો પણ ઉદ્ધાર થયેલો છે. કહેવાનું કે આ પરમ પવિત્ર એવી ભાગવતની કથા છે. અને આપણા ધર્મની અંદર, હિન્દુ ધર્મની અંદર આ ભાગવત બહુ પ્રસિદ્ધ છે. બીજા ગ્રંથની તો ક્યારેક ક્યારેક કથાઓ થતી હોય વર્ષમાં એકાદેક ફેરા, પણ આ ભાગવત ગ્રંથ એ તો જ્યારે પણ કોઈક ભગવાનના ધામ પ્રત્યે ગયા હોય એના નિમિત્તે આ ભાગવતની કથા હર હંમેશ થતી જ હોય છે. કારણ કે પરમ પવિત્ર આ જીવાત્માને કરનારી એવી આ ભાગવતની કથા છે. શ્રીકૃષ્ણ ભગવાને ઇન્દ્રનો ગર્વ ઉતાર્યો છે અને ગર્વહીન થયેલો ઇન્દ્ર એ ઓળખી ગયો આ તો ભગવાન સાક્ષાત છે. અને ગાયોનું ને રક્ષણ કર્યું ને, એટલે ભગવાનનું નામ પાડ્યું ગોવિંદ. પછી તો પોતપોતાના સ્થાને ગયો. અને સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજન, આ રીતે શ્રીકૃષ્ણ ભગવાન વૃંદાવનમાં રહી કરી અને વ્રજવાસીઓને એ આવનારી જે માથે ઉપાધિઓ હોય, સંકટો હોય, એ સંકટોને દૂર કરે અને પોતાનું જે સુખ છે એ સુખ એને અર્પણ કરે છે. એક વખત નંદજીએ એકાદશીનો ઉપવાસ કરેલો અને બીજે દી બારસનો દિવસ એટલે વેલા પ્રાતઃ કાલે હો યમુનામાં સ્નાન કરવા ગયા. અને સ્નાન કરતા હતા એટલે વરુણના જે દૂતો હતા એ વરુણના દૂતો એને લઈ અને વરુણલોકમાં લઈ ગયા. હો ખબર પડી ભગવાનને, એટલે ભગવાન વરુણલોકમાં ગયા. એ ભગવાન આવ્યા એટલે વરુણજી બહુ રાજી થયા અને એની ષોડશોપચારથી શ્રીકૃષ્ણ ભગવાનની પૂજા કરી, પ્રાર્થના કરી અને ક્ષમા માગી અને કહેવા લાગ્યા કે અમારા જે અજ્ઞાની દૂતો આજે ભૂલ કરી છે એને તમે ક્ષમા આપજો. આવી રીતે પ્રાર્થના કરી ભગવાન નંદજીને લઈ અને પાછા વ્રજમાં પધાર્યા. નંદજીએ આ જે શ્રીકૃષ્ણ ભગવાનનું ઐશ્વર્ય અને વરુણજીને જે ભગવાન પ્રત્યેનો ભાવ હતો એ ભાવની વાત વૃંદાવનમાં આવીને બધાને કહેવા લાગ્યા, ત્યારે સૌને એમ થયું કે આ લાલો કોઈ સામાન્ય પુરુષ નથી, હે સામાન્ય બાળક એ નથી, આ તો સાક્ષાત નારાયણ છે. હો આપણે જો એના વૈકુંઠધામના દર્શન કરાવે એ આપણે પણ આનંદ થાય. આવો એને પણ સંકલ્પ થયો. એટલે ભગવાને એનો સંકલ્પ જાણ્યો અને સૌને સમાધિ કરાવી અને સમાધિમાં પોતાના જે વૈકુંઠ ધામની અંદર રહેલું જે પોતાનું સ્વરૂપ એ સ્વરૂપનું દર્શન કરાવ્યું. વૈકુંઠનો પણ એને દર્શન કરાવ્યું છે. સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજન, આવી રીતે દિવસો પસાર થતા જાય છે અને એવામાં ગોપીઓને એને વચન આપેલું કે હું તમારા ભાવ જરૂર પૂરા કરીશ. એ સમય હવે
આવવા લાગ્યો છે. એ ધીરે ધીરે પૂર્ણિમાની રાત્રિ આવી છે, પૂર્ણિમાની સાંજ થઈ, સોળ કળાએ ચંદ્રમા ઉદય પામ્યો છે. અને તે સમયે શ્રી કૃષ્ણ ભગવાન વૃંદાવનમાં રહી કરી અને સુમધુર પોતાની વાંસળી વગાડી છે. વાંસળીનો નાદ સાંભળ્યો અને ગોપીઓને મનમાં એમ થયું કે આ તો શ્રી કૃષ્ણ ભગવાને બંસીના રૂપમાં આપને આમંત્રણ આપ્યું છે, માટે ચાલો ભગવાનને મળવા જઈએ. બંસીનો નાદ સાંભળતા જ ગોપીઓ એ પોતપોતાનું કાર્ય પડતું મૂકી અને ભગવાન તરફ જવા લાગ્યો. દુહંત્યો કશ્ચિત દોહમ હિત્વા સમુત્સુકા પયોધિ શ્રીત્ય સંયાવ મનોદ્વાસ્ય પ્યાપરાહ. બંસીનો નાદ સાંભળતાની સાથે એ કોઈ ગોપી હતી, ગાય દોહન કરતી હતી, કોઈ ગોપીએ ચૂલા ઉપર દૂધ મૂક્યું હતું અને ઉભરાવાની તૈયારીમાં હતું, એને પણ સંભાળવા ન રહી અને ચાલી નીકળી. કોઈ ગોપી રસોઈ બનાવતી હતી, કોઈ ગોપી પોતાના પતિઓને એ જમવાનું આપતી હતી. આવી રીતે પોતપોતાની અનેક ક્રિયાઓ કરતી હતી. એ ગોપીઓ બધી ક્રિયા પડતી મૂકી અને ચાલી નીકળી છે. એક ગોપી તો જેવી ઘરમાંથી બહાર નીકળી ત્યાં તો એને એના પતિએ એને પકડી અને ઘરમાં પૂરી દીધી અને કીધું કે તને કૃષ્ણ પાસે નહીં જવા દઉં, એમ કરીને પૂરી દીધી. થોડી વાર થયો એ રડવાનો પણ અવાજ ના આવ્યો. ઓરડો ખોલીને જોયો ને ત્યાં તો એ ગોપીનો જે પ્રાણ હતો એ દેહમાંથી નીકળી અને શ્રીકૃષ્ણ ભગવાન પાસે પહોંચી ગયો. આવી રીતે ગોપીઓ હતી, ભગવાન પાસે ગઈ અને ભગવાન એને કહેવા લાગ્યા, હો રજન્ય સા ઘોર રૂપા ઘોર સત્વાની સેવિતા પ્રતિયાત વ્રજમ નેહ સ્થેયમ સ્ત્રી ભી સમુદ્ભવાહ. શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે હે ગોપીઓ, આવી રાત્રિએ તમે શા માટે અહીંયા આવી? ભલે હવે આવી પણ તમે જલ્દીથી હવે તમારે ઘરે જાઓ, કારણ કે અત્યારે રાત્રિના સમયમાં સ્ત્રીઓ ઘરમાં જ શોભે અને ઘરથી બહાર સ્ત્રી નીકળે એ કાંઈ સારું ન કહેવાય. માટે તમે જાઓ અને તમારા પુત્ર પરિવાર ઇત્યાદિ જે છે એની તમે સેવા કરો, તમારા પતિઓની સેવા કરો. અને પતિવ્રતાનો એ જ ધર્મ છે કે પોતાના પતિની મરજી પ્રમાણેની સેવા કરવી. શ્રી કૃષ્ણ ભગવાન આમ જ્યાં કીધું ત્યારે ભગવાન એને ભગવાનને ગોપીઓ કહેવા લાગી, તમે કહો છો કે અમે પતિઓની સેવા કરી બરોબર છે, પણ અમારું મન છે એ મન તો તમારે વશ થયું છે, એ મન વિના અમે પતિઓની કેવી રીતે સેવા કરી? ભગવાનને કહે છે કે હે પ્રભુ, એ તમારું મનમોહક, એ મંદ મંદ હાસ્ય, એ તમારા મોરલીના એ મધુર સ્વર, એ અમારા અંતરમાં રહેલો જે પ્રેમાગ્નિ, એ પ્રેમાગ્નિને પ્રગટાવ્યો છે. માટે હવે તમે તમારા અધરા મૃતથી તમે એને શાંત કરો, નહીં તો હવે અમારો આ જે દેહ છે એ દેહ હવે આ શરીરમાં, આ પ્રાણ છે આ શરીરમાં હવે રહી નહીં શક્યો. આવી રીતે ગોપીઓ શ્રી કૃષ્ણ ભગવાનને કહેવા લાગી અને શ્રી કૃષ્ણ ભગવાન એની આ વ્યાકુળ જે વાણી સાંભળી અને પોતે ભગવાન વિચાર કર્યો કે હવે આ ગોપીઓને જે કંઈ આનંદ જોઈએ છે એ આનંદ આપવો. ભગવાન એની સાથે રમવા લાગ્યા છે, એક ગોપીની સાથે આમ રમવા લાગ્યા. એક ગોપી એક કાન, એક ગોપી એક કામ, એમ ભગવાન જેટલી ગોપીઓ હતા ગોપીઓ હતી એટલા સ્વરૂપે ભગવાન બન્યા છે. જેમ તારાના મધ્યે ચંદ્રમા શોભે એમ શ્રી કૃષ્ણ ભગવાન ગોપીઓની મધ્યે શોભવા લાગ્યા. અને આમ જ્યાં રાસ ચાલુ થયો ને ગોપીઓને મનમાં હો થોડોક અહમ આવ્યો, એમ થયું કે આ શ્રી કૃષ્ણ ભગવાનને આપણે કેટલી વાલી છે, હો કેટલી વાલી છે, ભગવાન કોઈની સાથે નહીં ને આપણે આપણા પ્રેમને વશ થઈને આપણી સાથે રમે. ભગવાને આ જ્યાં ગોપીઓનો ભાવ જાણ્યો અને ભગવાન ત્યાંથી
અદ્રશ્ય થઈ ગયા. પોતાને શ્રેષ્ઠ માનવા લાગી, ભગવાન ત્યાંથી અદ્રશ્ય થઈ ગયા. અને ત્યાંથી અદ્રશ્ય થયા ગોપીઓ પાછી વિરામમાં, પાછી વિરામમાં એ બહુ દુઃખ પામવા લાગી. ભગવાનને ચારે બાજુ શોધવા લાગી, ભગવાન ક્યાં ગયા, ભગવાન ક્યાં ગયા. વૃક્ષમાં ગોતે વન વેલીઓ હતી ત્યાં શોધવા લાગી, ક્યાંય ભગવાન મળ્યા નહીં. અને આગળ જતા હતા ને, એક ગોપીને શ્રીકૃષ્ણ ભગવાનને સાથે લીધા હતા. એ ગોપીને પણ અંતરમાં અહમ આવ્યો, એમ થયું કે કોઈને સાથે નહીં ને મને સાથે લીધી. એટલે ભગવાન એને પણ છોડીને ત્યાં ચાલ્યા ગયા. બીજી ગોપીઓ આવી એને મળી અને સમાચાર પૂછ્યા કે ભગવાન તો અહીંયાથી ચાલ્યા ગયા. અને બધીએ ગોપી હતી ભગવાનને શોધવા લાગી, ચારેય બાજુ ભગવાનને શોધવા લાગી, ભગવાન ક્યાંય ન મળ્યા. ત્યારે અંતરમાં બહુ વિરહ થવા લાગ્યો અને ભગવાનને કહેવા લાગી. અને એ જે વિરહનો જે સ્તુતિ છે એ ભાગવતની અંદર આવે છે અને એને ગોપી ગીત કહેવાય. જયતિ તે ધિકમ જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા સ્વદત્ર હિ દૈત દૃશ્યતાં દીક્ષુ તાવકા ત્વયિ ધૃતા સ્વસ્તાન વિચિન્વતે. ગોપીઓ કહે છે કે હે પ્રિયતમ, એ તમારા જન્મને કારણે આ વ્રજનો મહિમા અતિશય વધી ગયો છે. કારણ, કારણ કે તમારા નિવાસને કારણે સાક્ષાત લક્ષ્મીજી વૈકુંઠને છોડી અને આ સદાય ને માટે વૃંદાવનમાં રહે છે. એ તમારા દર્શનની આશા એ જ અમે અમારા પ્રાણને ટકાવી રાખ્યા છે. માટે હે દયાળુ, તમે અમને તત્કાળ દર્શન આપો. કારણ કે તમારા દર્શનનો જે વિયોગ છે, તમારો જે વિયોગ છે, હવે અમારાથી સહન નહીં થાય. શ્રી કૃષ્ણ ભગવાનને કહેવા લાગી કે તમને આવું જ જો દુઃખ દેવું તો આગળ જે જે કાંઈ વિઘ્નો આવ્યા, જે કાંઈ ઉપાધિઓ આવી, એ ઉપાધિથી તમે અમારી સુકમ રક્ષા કર્યો. વિસજલાપ્ય વ્યાલ રાક્ષસાદ વર્ષ મારુતાદ વૈદ્યુતાન લાદ વૃષમયાત્મજાત વિશ્વ તો ભયાદ ઋષભ મારુતે તે રક્ષિતા. શ્રી કૃષ્ણ ભગવાનને કહે છે કે હે અચ્યુત, અમારા મનને તમે હરીને અત્યારે અદ્રશ્ય થઈ ગયા છો, પણ તમે અમારી જે રક્ષા કરી એ રક્ષા તમે કરી શા માટે? તમને જો આવું જ દુઃખ દેવું હતું તો ત્યારે રક્ષા કરવાની શું જરૂર હતી? હો એ પૂર્વે તમે અમારી વીજળી વરસાદથી આ ગિરિરાજ ધારણ કરી તમે અમારી રક્ષા કરી, દાવાનળ પાન કરી, વ્યોમાસુર અરિષ્ટાસુર ઇત્યાદિ દૈત્યોથી તમે અમારી અનેક વાર રક્ષા કરી છે. એ જમુનાનું જે ઝેરી જળ એ થકી તમે અમારી રક્ષા કરી હતી. આવો જ જો દુઃખનો દિવસ જો તમને દેવો તો ભગવાનને કહે છે કે એથી મોર અમારી રક્ષા શા માટે કરી? માટે હે પ્રભુ, તમે તો અમારા મનની પીડાને જાણો છો. કારણ કે તમે કોઈ સામાન્ય બાળક જેવા કોઈ બાળક નથી, માટે તમે તો એ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છો. હો અમે જાણીએ છીએ આપ ભલે નંદ અને યશોદાના પુત્ર રૂપે અહીંયા દેખાવ છો, પણ તમે તો પ્રાણી માત્રના અંતર્યામી સાક્ષી રૂપે રહેલા તમે નારાયણ છો. આપ એ બ્રહ્માની પ્રાર્થનાથી જ આ જગતમાં રહેલા ભક્તના રક્ષણ કરવાને માટે આ વૃષ્ણિકુળ એટલે કે યદુકુળની અંદર તમે અવતાર ધારણ કર્યો છે. માટે હે પ્રભુ, તમે આવા કઠોર ન બનો અને તમે દયાના સાગર છો, માટે તમારી દયા અમારા ઉપર રાખો. હે પ્રભુ, અમને બીજી કોઈ આશા નથી, એકવાર તમારા આ ચરણ કમળ અમારા મસ્તક ઉપર રાખો. કારણ કે આપના સુંદર ચરણ શરણાગત જીવાત્માના સમસ્ત પાપને નાશ કરનારા છે. આવી રીતે ગોપીઓ શ્રી કૃષ્ણ ભગવાનને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ, તમારી આ કીર્તિ અતિશય રમણીય છે,
તમારી કથા છે એ પર અમૃતની સમાન છે. તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિભિરીડિતમ કલ્મષાપહમ શ્રવણ મંગલમ શ્રીમદાતતમ ભુવિ ગૃણંતિ તે ભૂરિદા જના. ગોપીઓ કહે છે કે હે પ્રભુ, તમારી કથા છે કેવી છે, અમૃતની સમાન છે. એ આ જગતની અંદર જીવાત્માને ત્રિવિધ તાપ જે લાગ્યા છે એ ત્રિવિધ તાપને દૂર કરનારી એ તમારી કથા અમૃત છે. એ કર્મ વાસના છે એને બાળનારી છે. સંચિત કર્મ જે પૂર્વની જે પાપ પડ્યા છે એ પાપને પણ બાળનારી એવી આ તમારી કથા છે. એ તમે આવા ઐશ્વર્યશાળી છો માટે હે પ્રભુ, તમે અમારા હૃદયમાં પ્રગટેલો જે આ વિરહ અગ્નિ એને તમારા અમૃતરૂપી આ અમૃતથી તમે શાંત કરો. એ આવી રીતે રુદન કરે છે. રુરુદુ સુસ્વરમ રાજન કૃષ્ણ દર્શન લાલસા. ભગવાનના દર્શનની ઈચ્છાથી ગોપીઓ આમ ઊંચે સ્વરે રુદન કરે છે અને તેવામાં ભગવાન ત્યાં ઓચિંતા પ્રગટ થયા. ભગવાન પ્રગટ થયા, ગોપીઓને આનંદ થયો. ભગવાન કહેવા લાગ્યા કે હે ગોપીઓ, તમે મને બહુ પ્રિય છો. તમારો પ્રેમ જોવાને માટે હું તમારા વચ્ચેથી અદ્રશ્ય થયો છું. આ તમને જે મારા પ્રત્યે જે પ્રેમ છે એ પ્રેમ એનો બદલો હું ક્યારે પણ ચૂકવી નહીં શકું. આવી રીતે ગોપીઓને કહી આશ્વાસન આપી, સાંત્વના આપી અને તેમની સાથે શ્રી કૃષ્ણ ભગવાન ગોપીઓના મનોરથ પૂર્ણ કરવાને માટે ત્યાં યમુનાના તટે રાસનો પ્રારંભ કર્યો છે. અને એ દિવ્ય રાસ ત્યાં શ્રી કૃષ્ણ ભગવાન રમ્યા છે. એક એક ગોપી અને એક શ્રી કૃષ્ણ ભગવાન જેટલી ગોપીઓ હતા એટલી એટલા સ્વરૂપો પોતે ધારણ કર્યા છે. આખું વ્રજ હતું એ પણ મોહનિંદ્રામાં સૂતું છે. નહીં તો ખબર પડે ને ગોપીઓ ક્યાં કે ઘી ક્યાં એમ તપાસ કરવા નીકળે, પણ ભગવાનની માયામાં એ બધાએ સૂઈ ગઈ છે. આખું વ્રજ ચંદ્રમા જેમ એ તારા મધ્ય શોભે ભગવાન એવી રીતે શોભવા લાગ્યા. નક્ષત્ર તારામંડળ આકાશમાં સ્થિર થઈ ગયા અને આ દિવ્ય લીલા ભગવાનની એને જોવા લાગ્યા છે. આ રાસલીલામાં સામાન્ય દેવતાઓને પણ પ્રવેશ નહોતો. આવી સરસ મજાની આ શ્રી કૃષ્ણ ભગવાનની રાસલીલા, આ રાસલીલાનું શ્રવણ કરાવી કરતા હતા અને પરીક્ષિત રાજાને થોડો સંશય થયો, મનમાં સંશય થયો. સંસ્થાપનાય ધર્મસ્ય પ્રસમાય તતસ્ય ચ અવતીર્ણો હિ ભગવાન અંશેન જગદીશ્વરમ. સુખદેવજી મહારાજને પ્રશ્ન કર્યો કે હે ગુરુદેવ, ધર્મની રક્ષાને માટે પ્રગટ થયેલા શ્રી કૃષ્ણ ભગવાને પરસ્ત્રીની સાથે આવી રીતે વિહાર કર્યો, આ તો અધર્મનું આચરણ છે. ધર્મનું સ્થાપન કરવાને માટે પ્રગટ થયેલા ભગવાન અધર્મનું આચરણ શા માટે કર્યું? આવો પ્રશ્ન સાંભળ્યો અને એ કથા ત્યાં ઊભી રાખી. સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજન, ભગવાન છે એને કોઈ પણ જાતનો દોષ સ્પર્શી શકતો નથી, ભગવાનને કોઈ મોહ પમાડી શકતું નથી. આ રાસલીલા કંઈ સામાન્ય નથી. બીજાને કામભાવ દેખાતો હોય પણ ભગવાનની આ રાસલીલા છે એ કામને પણ દૂર કરનારી છે, કામને પણ દૂર કરનારી છે. શ્રી કૃષ્ણ ભગવાન આજે રાસલીલા કરી એ રાસલીલા તો કામદેવનો ગર્વ ઉતારવાને માટે છે. હો હા, કારણ કે કામદેવને એક વખત ગર્વ આવ્યો કે મારી સામે કોઈ ટકી ન શકે. મોટા મોટા મહર્ષિઓને, મોટા મોટા સિદ્ધ પુરુષોને, મોટા મોટા તપસ્વીઓને મેં હરાવ્યા છે. ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન જાણ્યો કે આનો ગર્વ મને ઉતારો. અને ભગવાન તો ગર્વગંજન છે, જેનો ગર્વ હોય ને એ ગર્વ એનો ઉતારે. અને આ ભાગવતની અંદર ભગવાને સૌના ગર્વ ઉતાર્યા છે. આના
ઇન્દ્રને ગર્વ હતો એનો ઉતાર્યો, ગોપીઓને થોડો ગર્વ આવ્યો, ભલે કોઈને નુકસાન પમાડે એવો ગર્વ નહોતો, પણ એને ગર્વ આવ્યો એ ગર્વ પણ એનો પણ ઉતાર્યો. આ કામદેવને ગર્વ આવ્યો કે હું બધેને વશ કર્યા છે. અને વાત એ સાચી, આખું જગત એના પાછળ જ રચ્યું પછ્યું છે ને, એના પાછળ જ દોટ મૂકે છે, બધેને વશ કર્યા છે. આ ગર્વને ભગવાન જાણી અને કામને એ પડકાર મૂક્યો છે. કામને કીધું કે તું તૈયાર થઈ આવી જા મારી સામે. કામ એને કહેવા લાગ્યો કે મોટા મોટાને મેં જીતેલા છે, મારી સામે કોઈ ટક્યું નથી, મોટા મોટા તપસ્વીઓ આ બધેને મેં વશ કર્યા છે. ભગવાન કે તે જેને વશ કર્યા હોય એના તું મારી સામે આવી જા. અને ભગવાને એને એવો અવસર આપ્યો. શરદ ઋતુની એ જે રાત્રિ, શરદ પૂર્ણિમાની એ રાત્રિ આપી, શીતળ શાંત મધુરો એવો પવન, અને આવા જે વાતાવરણ હોય ને એ વાતાવરણમાં કામવાસના એ બહુ પ્રફુલ્લિત થાય. આ બધા એના અવસર હોય, અને એમાં પણ એકાંતમાં સ્ત્રીનો યોગ હોય તો પછી કોઈનું મન ઠેકાણે રહે નહીં. આ બધાએ અવસર ભગવાનને એ ભગવાને એને આપ્યા છે. અને આવા અવસરોની વચ્ચે પણ શ્રી કૃષ્ણ ભગવાન હતા, સદાય બ્રહ્મચારી રહ્યા છો. અને કામને જીતી લીધો, કામનો ગર્વ ઉતરી ગયો, કામદેવનું જે અભિમાન હતું ઓગળી ગયું, અને ભગવાનને કહેવા લાગ્યો કે તમે તો સાક્ષાત નારાયણ છો, એ તમને કોઈ મોહ ન પમાડી શકે. આવી રીતે એને ચરણમાં પડ્યો છે. સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજન, આ જે રાસલીલા છે કામનો ગર્વ ઉતારવાને માટે હતી. આ રાસલીલામાં કામની જરાય પણ ગંધ નથી હો. આ રાસલીલાનું જે કોઈ મનથી શ્રવણ કરે, એનું જે ગાન કરે, તો સર્વને જે કામ અંતરમાં રહેલી જે કામવાસના છે એને દૂર કરે છે. આવી રીતે શ્રી કૃષ્ણ ભગવાને જે રાસલીલા કરી એની પણ કથા સુખદેવજી મહારાજે પરીક્ષિતને સંભળાવી છે. સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજન, એક દિવસ સૌ રજવાસી અંબિકા વનની યાત્રાએ ગયા હતા, અને ત્યાં સરસ્વતીમાં સ્નાન કરી શિવ પાર્વતીની પૂજા કરી અને રાત્રિએ ત્યાં જ રોકાણ કરેલું છે. રોકાણ કર્યું અને રાત્રિએ સૂતેલા નંદજીને અજગર ગળવા લાગ્યો છે. પકડી લીધા અજગરે, અજગર નંદજી બૂમો પાડવા લાગ્યા, એટલે સૌ ગોવાળિયા હતા એ જે બળતા ધોકતા હતા ને ઉંબાળિયા લઈ અજગરને મારવા લાગ્યા. પણ અજગર કોઈ વાતે આ નંદજીને છોડ્યા નહીં. અને પછી ભગવાન આવ્યા, પોતાનો ચરણ સ્પર્શ કર્યો ને, અને ત્યાં તો એ અજગરના દેહમાંથી એક દિવ્ય પુરુષ પ્રગટ થયો. ભગવાને એને પૂછ્યું, તું કોણ છે? ભગવાનને કહેવા લાગ્યો કે હે પ્રભુ, હું સુદર્શન નામે ગંધર્વ હતો, અને એક દિવસ હું વિમાનમાં બેસીને જતો હતો, અને ત્યાં અંગિરુસ કુળના એક ઋષિનું કદરૂપ શરીર જોઈ મેં એની મસકરી કરી, અને એ ઋષિએ મને શ્રાપ આપ્યો, અને શ્રાપને કારણે આ હું અજગર જોનીને પામ્યો છું. પણ હે પ્રભુ, આજે તમારા ચરણનો સ્પર્શ થયો, અને આ સ્પર્શ માત્રથી આજે નિંદિત જોની હતી, કષ્ટદાયક જોની હતી, એને છોડી અને હું પાછો સ્વર્ગમાં જાઉં છું. ભગવાનને વંદન કરી ત્યાંથી પોતે પોતાના સ્થાન પ્રત્યે ચાલ્યો ગયો છે. સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજન, પછી શંખચૂડ નામનો જે યક્ષ હતો, ગોપીઓનું હરણ કર્યું, ભગવાન એ શંખચૂડ યક્ષનો વધ કરી અને ગોપીઓને ત્યાંથી મુક્ત કરી છે. અરિષ્ટાસુર હતો, અરિષ્ટાસુરથી પણ ભગવાને આ વ્રજવાસીઓનું રક્ષણ કર્યું છે. આવી રીતે એક પછી એક શ્રી કૃષ્ણ ભગવાનની લીલા એ સુખદેવજી મહારાજ પરીક્ષિતને સંભળાવતા જાય છે. અને સમય જતાં શ્રી કૃષ્ણ ભગવાન હવે 11 વર્ષના થયા છે. નારદજી મનમાં વિચાર કર્યો કે ભગવાન 11 વર્ષ થયા વ્રજની અંદર રહી, અને એ વ્રજવાસીઓના પ્રેમમાં રહી કરી અને સૌને સુખ આપે છે,
સૌની રક્ષા કરે છે એ તો ઠીક છે, પણ હવે જો આ કંસ થકી આ માત પિતાનું રક્ષા કરે તો હવે ઠીક. એટલે મનમાં વિચાર કરી અને નારદજી આવ્યા છે કંસ પાસે. મથુરામાં આવી કંસ પાસે આવીને કંસને કહેવા લાગ્યા કે હે કંસ, તો તું આ નિર્ભય થઈને તું આ ઉત્સવ ઉજવે છે, હો આ મોજ મસ્તી કરે છે, જલસા કરે છે, અને તને તો તારા મૃત્યુની ચિંતાય નથી. તું યાદ કર આકાશવાણીને, આકાશવાણી જે કીધું કે દેવકીનો આઠમો કાળ તારો તારો આઠ મૃત્યુનો કાળ છે, હો એ કઈ આકાશવાણી જૂઠી નથી. ત્યારે કંસ કહે કે ગુરુ મહારાજ શું કરું, હું દેવકીનો આઠમો પુત્ર શોધી શોધીને હેરાન થઈ ગયો, કોઈ છતાં પણ પતો લાગ્યો નથી. હો કેટલાને મૂક્યા, એ સેવકો મૂક્યા, કોઈ સેવકો પણ પાછા આવ્યા નથી, કાંઈ સમાચાર મળ્યા નથી. નારદજી કહે મને ખબર હે તારો આઠમો કાળ ક્યાં. યશોદાયા સુતામ કન્યા દેવ ક્યા કૃષ્ણમેવ ચ રામ ચ રોહિણી પુત્રમ વસુદેવેન બિભ્યતા. નારદજી કહે છે કંસ, દેવકીના લગ્ન વખતે જે આકાશવાણી થઈ હતી એને યાદ કર, અને તને જે માથામાં જે લાત મારી હતી ને, એ આને લાત મારીને જે આકાશમાં ચાલી ગઈ એ યશોદાને ત્યાં જન્મેલી યોગમાયા હતી, અને રોહિણી પુત્ર જે બળદેવ છે એ દેવકીનું સાતમું સંતાન છે, અને નંદપુત્ર તરીકે જે પ્રસિદ્ધ કૃષ્ણ એ દેવકીનું આઠમું સંતાન છે, જેના થકી તારું મૃત્યુ લખાયેલું છે. વસુદેવે તારા ડરથી પોતાના મિત્ર નંદને પાસે આ બંને પુત્રને મૂકી દીધા છે, માટે હવે જલ્દી કર અને આ તારા જે આ કાળ છે એ કાળને તું મારી નાખો, અને તારા જે અનુચરો છે એ અનુચરો જે હતા એને મારનારો પણ આ કૃષ્ણ જ છે. અને કૃષ્ણનું જ્યાં નામ સાંભળ્યું અને કંસ એકદમ ક્રોધાયમાન થયો અને મનમાં વિચાર કર્યો કે હવે તો વસુદેવ અને દેવકીને મૂકું જ નહીં, મારાથી આટલું છળ કર્યું એને, એટલે જ્યાં મારવા જાય નારદજી કહેવા લાગ્યા કે ના કે કંસ આવી મૂર્ખતા કરજે નહીં હો, કારણ કે તું જો વસુદેવ અને દેવકીને મારી નાખીશ તો એ બળદેવ અને કૃષ્ણ ક્યાંય ચાલ્યા જશે, એ જો ચાલ્યા ગયા તો તારા હાથમાં અત્યારે આવશે નહીં, અને આ જે નાની ઉંમરમાં જો તું એને મારી નાખીશ તો તારાથી મરશે, અને પછી જો બળિયા થઈને તારા સામે આવશે ને પછી તો તને જ મારશે, માટે આ મૂર્ખાઈ તું કરજે નહીં હો. નારદજી આટલું કહી અને ત્યાંથી ચાલ્યા ગયા. કંસે વિચાર કર્યો કે હવે તો ગમે એમ કરી અને આ કૃષ્ણને બળદેવને મારી નાખું, એટલે પોતે એક બેઠક બોલાવી અને બેઠકની અંદર ચારણ ઇત્યાદિ જે મલો મંત્રીઓ મહાવત ઇત્યાદિ બધા ભેગા થયા. કેશી નામનો જે અસુર હતો એને કીધું કે જા અત્યારે જઈ અને બળદેવ અને કૃષ્ણને મારી નાખ, અને પછી બેઠક બોલાવી અને બેઠકમાં મલોને કીધું કે જ્યારે કૃષ્ણ અને બળદેવ અહીંયા આવે એને તમે મારી નાખજો. મહાવતને પણ કીધું, હા કારણ કે એકથી છૂટે તો બીજામાં લાગ આવી છે, એટલે બધેને તૈયાર કર્યા છે. મહાવતને કીધું કે આપણો જે હાથી છે કુડિયાપીર હાથી એને તૈયાર રાખજે, જ્યારે એ આવે એને એના પગ નીચે કચરીને મારી નાખજો. મંત્રીને કીધું કે કાલે જ ધનુર્યાગનો પ્રારંભ કરો, અને ઘર ધનુર્યાગનો પ્રારંભ કરો. અક્રૂરજીને બોલાવ્યા છે, અક્રૂરજીને કીધું કે હે અક્રૂરજી, તમે અત્યારે મારું એક કામ કરો, તમે વ્રજમાં જાઓ અને બલરામ અને કૃષ્ણની ધનુર્યાગના દર્શન માટે આમંત્રણ આપો, યાદવોને પણ આમંત્રણ આપો, અને એને કહો કે અમારે મથુરાની અંદર સરસ મજાનો મહાધનુર્યાગ થાય છે, એના દર્શન કરવા માટે પધારે. અક્રૂરજી કહેવા લાગ્યા કે હે રાજન, તમે જે મનમાં ધારણા કરી રાખી એ તો બધી ભગવાનને આત્મા છે, ઈશ્વરને આધીન છે, તમે જે મને કહ્યું એ કાર્ય હું જરૂર પૂરું કરીશ. હું આવી રીતે બળ અક્રૂરજીને કહી અને ત્યાંથી ચાલી ગયા. કેશી નામનો જે અસુર હતો એ વ્રજમાં આવી
ઘોડા રૂપે આવ્યો અને સૌને ત્રાસ પમાડવા લાગ્યો. બળદેવ અને શ્રીકૃષ્ણને જોઈ અને એને જ્યાં લાતની પ્રહાર કરવા જાય, બે પગ ઊંચા કર્યા અને ભગવાને એના પેટમાં એવી લાત મારી અને ગુલેટે ખાઈને પડી ગયો. પાછો ભગવાનને સામે દોડ્યો છે મારવાને માટે અને ભગવાને એના મુખમાં હાથ નાખ્યો અને હાથ લંબાવ્યો છેટ પૂંછડા સુધી. હા, પૂંછડા સુધી હાથ ગયો અને પણ રૂંધાવા લાગ્યો. અને એ જે કેશી નામનો અસુર હતો એ મૃત્યુ પામ્યો. વ્યોમાસુર આવ્યો છે, બાળકોને સંતાડી દેવો ગુફામાં. હા, ભગવાને જાણ્યું કે આ અસુરનું કામ છે અને એને પણ શ્રી કૃષ્ણ ભગવાનને મોતને ઘાટ ઉતાર્યો છે. નારદજી ભગવાન પાસે આવ્યા છે અને ભગવાનને કહેવા લાગ્યા કે હે પ્રભુ, તમારે 11 વર્ષ થયા, તમારો જે થકી જન્મ થયો છે એ માતા પિતા બહુ દુઃખી છે, બહુ દુઃખી છે, માટે એ માતા પિતાની તમે રક્ષા કરો. માતા પિતાને આ કંસના ત્રાસ થકી તમે મુક્ત કરો. પ્રભુ, મેં બધી ગોઠવણી કરી નાખી છે, અક્રૂરજી તમને તેડવા માટે આવશે અને તમે એની સાથે જજો. આટલું કહી ભગવાનને વંદન કરી અક્રૂરજી ત્યાંથી ચાલ્યા ગયા છે. બીજે દિવસે અક્રૂરજી મથુરાથી રવાના થયા અને ચાલતા ચાલતા વૃંદાવન માર્ગે આવ્યા છે. ત્યાં કને ભગવાનના જે ચરણ રજથી અંકિત થયેલી જે પૃથ્વી હતી, ભગવાનના ચરણ જોયા અને અક્રૂરજી ત્યાં આરોટવા લાગ્યા છો. અક્રૂરજી ત્યાં આરોટવા લાગ્યા, એ વારે ઘડી ઉઠે વરી આરોટે, પોતાના મસ્તક ઉપર રેતી ચડાવ્યો. આમ કરતાં કરતાં અક્રૂરજી હવારે નીકળ્યા હતા અને સાંજ પડી ગઈ. ખબર ન પડી સમય કેમ વ્યતીત થઈ ગયો અને ભાન થયું. અને પછી તો ત્યાંથી ચાલતા થયા અને સાયંકાળે અક્રૂરજી નંદભવને પહોંચ્યા. નંદભવને પહોંચ્યા, ભગવાનના ગૌશાળામાં દર્શન થયો. એ અક્રૂરજી ભગવાનને જોઈ અને દંડવત પ્રણામ કરવા લાગ્યા અને દંડવત પ્રણામ કરવા લાગ્યા. ભગવાને તેને કાકા કહીને ઊભા કર્યા અને જ્યાં કાકા કીધું, અક્રૂરજીને બહુ આમ આનંદ થઈ ગયો. વાટમાં જે જે સંકલ્પો કર્યા હતા બધાએ ભગવાને એના સંકલ્પો પૂરા કર્યા છે. અને પછી અક્રૂરજી નંદજીને કહેવા લાગ્યા કે હે નંદજી, હું મથુરાથી આવ્યો છું અને કંસનો સમાચાર લઈને આવ્યો છું. કંસ ધનુર્યાગનો આરંભ કર્યો છે અને એ ધનુર્યાગમાં તમને આમંત્રણ આપ્યું છે, માટે તમે કૃષ્ણ અને બળદેવને લઈ અને તમે મથુરા ચાલો. કંસે આ કૃષ્ણ અને બળદેવ માટે આ સોનાનો રથ પણ મોકલ્યો છે. આ વાત સાંભળી અને નંદજીએ વૃંદાવનમાં જાહેર કર્યું કે યજ્ઞમાં જેને દર્શન કરવા હોય એ પુરુષો સૌ કાલે તૈયાર થઈ જજો, આપણે સૌ મથુરા જવાનું છે. અને જેને કાંઈ ભેટ સોગાદ લેવી હોય ભેટ સોગાદ પણ સાથે લઈ લેજો. આમ જ્યાં જાહેર કરી વૃંદાવનમાં બધાએ ગોવાળિયાઓને તથા બાળકોને બધાને આનંદ થયો કે આ કાલે જાશું, મથુરા જોશું, આનંદ કરશું. અને એને બધાને આનંદ થયો. પણ યશોદાને ખબર પડી ગયો કે હવે આ કૃષ્ણ જાશે, હવે મારા હાથમાં આવશે નહીં. યશોદાજીને બહુ દુઃખ થયું અને નંદજીને કહેવા લાગ્યા કે તમને જાઉં તો ભલે જાઓ, હું લાલાને જવા નહીં દઉં. નંદજી કહે કે દેવી, હવે તો કનૈયો આપણો મોટો થઈ ગયો છે, હવે તો એને આ શહેરના દર્શન કરાવવા જોઈએ. અને કંસે આમંત્રણ આપ્યું છે અને એના માટે સ્પેશિયલ આ રથ મોકલ્યો છે, માટે ત્યાં તો કાલે તો જવું જ પડશે અમને. યશોદાજી વિચાર કરે કે હવે તો મારું ભાગ્ય ખૂટ્યું, એ આટલા દિવસથી હું ભગવાનને સાચવીને બેઠી હતી, હવે લાલો મારા હાથે નહીં રહે. એ બહુ ઉદાસ થઈ ગયા. યશોદાજી કનૈયાને બોલાવીને કહ્યું કે હે કાના, હું તને એક વાત કહું, તું અમારો પુત્ર નથી, તું દેવકીનો પુત્ર છે, તું ચંદ્રવંશીય ક્ષત્રિય છે, તું મારા ઘરે રહ્યો,
એ મેં તારું લાલન પોષણ કર્યું, તું મારા ઘરે રહી કરી દહીં દૂધ માખણ ઇત્યાદિ ખાધું એ બધું યાદ રાખજે, પણ એક વાત ભૂલી જાજે, કઈ? કે મેં તને સજા કરેલી, મેં તને દોરડાથી જે બાંધ્યો હતો ને એ ઘટનાને તું વિસારી દેજે, બીજી ઘટના બધી યાદ રાખજે, પણ આ એક જે વાત છે ને એ ભૂલાવી દેજે હો, કારણ કે એને યાદ કરીને મને અત્યારે બહુ દુઃખ થાય છે. ભગવાન કહે કે હે માં, હું જીવીશ ત્યાં સુધી તે મને જે સજા કરી હતી ને એ સજા હું ભૂલીશ નહીં, એ બીજું બધું ભૂલી જઈશ, પણ મારી માએ મને દોરડાથી બાંધ્યો હતો, મારી માએ મને સજા કરી હતી, મારી માએ મને શિક્ષા કરી, એ હું મારા હૈયામાં કોતરી રાખીશ, અને માં હવે જ્યારે હું જન્મ ધારણ કરીશ ત્યારે તારા જેવા માતાને જ પસંદ કરીશ. માતાને કહેવા લાગ્યા કે હે માં, હું ભલે દેવકીનો પુત્ર હું, પણ મને આખું જગત યશોદાનંદન કહીને જ બોલાવશે હો. આવી રીતે માતાને આશ્વાસન આપ્યું અને રાત્રિએ જેમ તેમ કરી અને યશોદાએ પસાર કરી અને સવાર પડ્યો. આ બાજુ ગોપીઓને સમાચાર મળ્યા અને ગોપીઓને સમાચાર મળ્યા અને એનું દિલ પણ જાણી ગયું. ગોપીઓ બહુ દુઃખી થવા લાગી, એને પણ ખબર પડી ગઈ કે હવે કૃષ્ણ જો આ વ્રજને છોડીને જશે તો હવે પાછા ક્યારે નહીં આવે, બહુ દુઃખ પામી છો. બહુ દુઃખ પામી અને બ્રહ્માજીને ઠપકો આપવા લાગ્યો, અહો વિધાતા સ્તવન ક્વચિત દયા સંયોજ્ય મૈત્ર્યા પ્રણયે ન દેહિના તાંશ્ચા કૃતાર્થા વિયુનક્ષ પાર્થકમ વિક્રીડિતમ તે વ્યકચેષ્ટિતમ યથા. ગોપીઓ વિલાપ કરતી કરતી કહે છે કે હે વિધાતા, તને કોઈનો ઉપર દયા નથી હો, એ મનુષ્યની મિત્રતા કરાવીને તું એના કામ એના સ્વાર્થ પૂરા થાય એનથી મોર તું એને વિખૂટા પાડી દે છે, તું પણ છોકરા જેવો રમતિયાળ છો. તે પેલા ભગવાનનું સુંદર મુખ દેખાડ્યું, એ ભગવાન થકી અમને સુખ પમાડ્યું અને આજે અમે સુખથી હજી તૃપ્ત નથી થયા અને અત્યારે તું એને અમારાથી વિખૂટા પાડે છે, ખરેખર આવું કાર્ય તને કરવું યોગ્ય નથી. આમ બ્રહ્માને ઠપકો આપે છે અને ગોપીઓ બહુ દુઃખી થઈ છે. નંદ આદિ જે ગોપીઓ ગોપો હતા બીજે દિવસે સવારે તૈયાર થયા, એ જે કાંઈ સામગ્રીઓ લેવી હતી એ બધી ગાડામાં ગોઠવી છે અને મથુરા જવા માટે નીકળ્યા છે. ગોપીઓ કહેવા લાગી કે અરે આ જો તો ખરા, રથમાં બેસીને બધા ગોપીઓ ચાલ્યા અને ભગવાન પણ ચાલ્યા જાય છે, કોઈ એને રોકતું પણ નથી, આપણું ભાગ્ય પણ અવળું થયું, હવે શું કરીએ? અને કહેવા લાગ્યો, આ સમે કોઈ મરે અચાનક તો કૃષ્ણ રહે તેહ કારણે, મોડા વેલા મરશે ખરા પણ આજ મરે તો જાઉં વારણે. ગોપીઓ કહેવા લાગી કે ગામના આ વૃદ્ધો વેલા મોડા મરવાના જ છે, પણ આજે જો કોઈ મરે તો એ નિમિત્તે કૃષ્ણ જતા રોકાઈ જાય, કૃષ્ણ અટકી જાય, હું એને વારણે જાઉં. ગોપીઓ આમ કહેતી કહેતી એકબીજાને કહેવા લાગી, ચાલો સખીઓ, એ આપણે ગામની ભાગોળે જઈએ અને ગમે એમ કરીને ભગવાનને રોકીએ, આપણે રસ્તો રોકશીએ અને નક્કી કરવાનું કે આપણે ભગવાનને જવા જ દેવા નથી, ભગવાનને જવું હોય તો આપના શરીર ઉપરથી રથ હાંકીને જાય, પણ એમને એમ જવા દેવા નથી. આમ નક્કી કરી અને ગોપીઓ હતી એ બધી ગામની ભાગોળે પહોંચી ગઈ. આ બાજુ જ્યાં રથ રવાનો થયો અને આ દ્રશ્ય જ્યાં યશોદાજીએ જોયું અને યશોદાજીને મૂર્છા આવી ગયો. એ મૂર્છા આવી ગઈ. બીજી જે વૃદ્ધ સ્ત્રીઓ હતી યશોદાજીને આશ્વાસન આપ્યું છે. રથ ધીરે ધીરે ગામની ભાગોળે આવ્યો, ઊભો રહ્યો. ભગવાને પૂછ્યું કે કાકા, રથ અહીં કેમ ઊભો રાખ્યો? અક્રૂરજી કહેવા લાગ્યા કે શું કરું પ્રભુ, આગળ ગોપીઓએ રસ્તો રોકી રાખ્યો છે, જઈ શકે એવો રસ્તો રહ્યો નથી. ભગવાને જોયું તો
એ ગોપીઓ રસ્તાને આડી આમ સૂતી છે. ગોપીઓ રથ બાજુ પાસે આવી અને કોઈક પેડા નીચે ઊભી રહી ગઈ. ઘોડાની લગામ હતી એ કોઈક પકડી લીધી અને ચારે બાજુથી રથને ઘેરી લીધો છે. અને પછી ભગવાન રથ ઉપરથી જ્યાં સામે દ્રષ્ટિ કરી અને ક્ષણવારમાં ગોપીએ સમજી ગયો, હા સમજી ગઈ કે ભગવાન પોતાની ઈચ્છાએ કરીને મથુરામાં જાય છે, એને કોઈ તેડી નથી જતું. અને ભગવાન સ્વામિનારાયણ પણ આ પ્રસંગને યાદ કર્યો છે. સાચો પ્રેમ કેને કહેવાય? કે પોતાનો જે પ્રિયતમ હોય એની મરજી જાણે, એને મરજી વિરુદ્ધ ન વર્તે, એ પ્રેમનું લક્ષણ નથી, એને હઠાગ્ર કહેવાય. ભગવાન સ્વામિનારાયણ આ પ્રસંગને યાદ કર્યો કે સાચો પ્રિયતમ એને જ કહેવાય કે એની જે મરજી હોય મરજીને પ્રમાણે વર્તે. ગોપી સાચી પ્રેમી હતી. ભગવાને જ્યાં દ્રષ્ટિ કરીને, અને દ્રષ્ટિની પણ એક ભાષા હોય, નજરથી માણસ સમજી જાય કે આ શું કહેવા માગે છે. ગોપીઓ જાણી ગઈ કે આ ભગવાન છે, પોતાની ઈચ્છાએ જાય છે. રસ્તો આપ્યો અને બે બાજુ ઊભી કરી અને પોક મૂકીને રડવા લાગ્યો. પોક મૂકીને રડવા લાગી. ભગવાન એને ધીરજ આપવા લાગ્યા અને કહેવા લાગ્યા, ધીરજ ધારો કૃષ્ણ કહે સહુ દેખતા માં કરો સોર, હેત રાખો હૈયા માહી બારે ન કરો બકોર, હું વસ છો હું હેતને સાચું કહું છું સુંદરી, હું છું જેને છે તે મારા એ તો વાત અંતે છે ખરી. નિષ્કુળાનંદ સ્વામી આની નોંધ લીધી છે. શ્રી કૃષ્ણ ભગવાને ગોપીઓને ધીરજ આપી છે. ભગવાન ત્યાંથી રવાના થયા. રથ આગળ ચાલ્યો અને રથની ધજા દેખાતી હતી. ગોપીઓ ત્યાં સુધી ઊભી રહી. રથની જે પેડાથી જે ધૂળ ઉડતી હતી એ ધૂળ પણ બિલકુલ શાંત થઈ ગઈ. ત્યાં સુધી જ ગોપીઓ ત્યાં ને ત્યાં રહી છે. અને આ બાજુ ભગવાન હતા, એ રથમાં બેસી યમુના કિનારે આવ્યા. અક્રૂરજી યમુનામાં સ્નાન કરવા ગયા છે અને ભગવાને ત્યાં એને યમુનાના જળમાં દિવ્ય દર્શન આપ્યા છે. ભગવાન મથુરા પહોંચ્યા અને પહેલેથી નંદ આદિ જે ગોપાળો હતા એ મથુરાની ભાગોળે ત્યાં કને નંદ અને આ બળદેવ અને કૃષ્ણની રાહ જોતા હતા. ભગવાન ત્યાં પહોંચ્યા. અક્રૂરજી ભગવાનને આગ્રહ કરવા લાગ્યા અને કહેવા લાગ્યા કે હે પ્રભુ તમે મારે ઘરે પધારો. ભગવાન કહે કે અત્યારે જે કાર્ય કરવાનું છે એ કાર્ય કરી લઈ, પછી તમારે ઘરે ચોક્કસ આવશો. આટલું કહી અને અક્રૂરજીને ત્યાંથી વિદાય કર્યા છે. ભગવાન નંદજીને કહે છે કે હવે અત્યારે જો સાંજનો સમય છે, તમે જો રજા આપો તો અમે આ મથુરાની જે શોભા છે એના દર્શન કરી આવીએ અને તેની સંમતિ લઈ અને ત્યાંથી નીકળ્યા છે. એ ઘણી બધી કથા છે. રસ્તામાં ધોબી મળ્યો, એ ધોબીનો પણ સંહાર કર્યો. એને પાસેથી લુગડા લઈ એ દરજીએ એને સરસ મજાના લુગડા બંધબેસતા મિત્રોને કરી આપ્યા. ત્યાંથી આગળ વધ્યા તો કુબજા મળ્યો, ચંદન ઘસીને જાતી હતી કંસ માટે. ભગવાનને જોઈ અને મનમાં સંકલ્પ કર્યો કે મને ભગવાનને ચંદન ચરચું છે. અને ભગવાનને ચંદન ચરચ્યું. ત્રણ અંગે વાંકી હતી અને ભગવાન એના પગ ઉપર પગ મૂકી અને જ્યાં એક હાથથી આમ ઠેલો દીધો ને સીધી કરી દીધી. સીધી તો કરી દીધી પણ રૂપરૂપનો અંબાર બનાવી દીધી. અપ્સરા જેવી શોભાયમાન એ કુબજા બની ગઈ. અને પછી ભગવાનને પ્રાર્થના કરવા લાગી કે હે પ્રભુ તમે મારા મનોરથ પૂરા કરવા માટે તમે મારા ઘેર પધારો. ભગવાન કહે અત્યારે જે કાર્ય કરવું છે પૂર્ણ કરી અને તમારા ભાવ હું ચોક્કસ પૂરા કરીશ. ભગવાને એને પણ વિદાય આપી. યજ્ઞશાળામાં પધાર્યા અને યજ્ઞશાળામાં પધારી અને ધનુષ ભંગ કર્યો છે. ધનુષનો
ભંગ થયો અને મહા મોટો અવાજ થયો અને બધાએ ચમકી ગયા કે આ શું, અને બધાએ ભગવાનને મારવા દોડ્યા છે. ભગવાને એ ધનુષના બે ટુકડાઓ એક પોતાના હાથમાં ને એક બળદેવના હાથમાં એ લઈ અને જે કોઈ રક્ષણહાર હતા ધનુષના એ બધાએ એનો સંહાર કર્યો છે. અને પછી તો સાંજ થતાં ભગવાન પાછા નંદજી પાસે આવ્યા અને ત્યાં આવ્યા. બીજે દિવસે આ કંસને પણ ખબર પડી કે ધનુષ ભંગ થયું છે અને પોતે ડરી ગયો છે. મનમાં બીક લાગી કે હવે તો બચવું બહુ મુશ્કેલ છે. અને પછી તો એ ફૂલ તૈયારી કરી છે કે કૃષ્ણ જેમ જે ઉપાય કરીને મરે એ બધા ઉપાયો એને કર્યા છે. ભગવાન એ પછી બીજે દિવસે રંગમંચની તૈયારીથી ત્યાં વાજિંત્રો વાદવા લાગ્યા. કંસ પણ ત્યાં રાજ એ મંચ ઉપર બેઠો છે અને ત્યાં ભગવાન પધાર્યા છે. સામે કુડિયાપીર હાથી આવ્યો. મહાવતને ભગવાન કહેવા લાગ્યા કે અમને રસ્તો આપ, અંદર જવું છે. અને રસ્તો ના આપ્યો અને હાથીને ઉશ્કેર્યો છે. હાથીને ઉશ્કેર્યો અને હાથી જ્યાં ભગવાનને મારવા જાય ને ભગવાન એની સૂંઢ પકડી લીધી. સૂંઢ પકડી અને એને નીચે પાડ્યો છે. અને પછી એના જે લાંબા લાંબા દાંત હતા એ બંને દાંત ભગવાને તાણી લીધા, એક પોતાની પાસે અને એક ભગવાન આ બળદેવજીની પાસે. અને એ દાંત હાથીના દાંતથી જ એ હાથીને પૂરો કર્યો છે. મહાવત ભાગ્યો અને ભગવાન એ દાંતનો પ્રહાર કર્યો. મહાવતનું પણ મૃત્યુ થયું છે. અને પછી ભગવાન રંગમંચમાં પધાર્યા. એ કંસે તૈયાર કરેલા જે પહેલવાનો હતા એ પહેલવાનો ભગવાનને સાથે મલયુદ્ધ કરવા તૈયાર થયા. હા, ચારણ કહેવા લાગ્યો કે આપણે મલયુદ્ધ કરીને રાજાને રાજી કરીએ. અને ભગવાનની સાથે પરાણી યુદ્ધ કરવા લાગ્યો. અને એ મલ ભગવાનને જ્યાં મારવા લાગ્યા ને શ્રીકૃષ્ણ ભગવાન અને બળદેવજી બધાએ મલનો સંહાર કર્યો છે. મોટા મોટા મલો હતા એ દુર્દશાને પામ્યા. એટલે જે બીજા જે મલો હતા આ દુર્દશા જોઈ અને એ પણ ત્યાંથી ભાગ્યા છે. આ જોઈને કંસ કહેવા લાગ્યો કે આ કૃષ્ણને બળદેવને અહીંયાથી હાંકી કાઢો, ગોવાળિયાનું ધન લૂંટી લો, નંદને કેદ કરી લો. કંસના આમ હુકમ ચાલુ હતા ત્યાં તો શ્રીકૃષ્ણ ભગવાન છલાંગ મારી અને મંચ ઉપર ચડી ગયા. અને જેમ સર્પ ગરુડજી જેમ સર્પને પકડે એમ ભગવાન છે કંસને પકડી અને કહેવા લાગ્યા કે કંસ યાદ કર, આજથી 11 વર્ષ પહેલાં તે મારી માતા દેવકીનો ચોટલો પકડ્યો હતો એનું ઋણ ચૂકવવાને માટે આજે એ દેવકીનો 8મો તારી સામે ઊભો છે. હો ભગવાન કહે છે કે નિરઅપરાધીને તું આવી રીતે દુઃખ દે છે. શ્રીકૃષ્ણ ભગવાન એને હચમચાવી અને મંચથી નીચે ભગ્યો છે અને પોતાના સ્વરૂપમાં વજન વધારી ભગવાન એના ઉપર કૂદ્યા. ભગવાનની કૂદતાની સાથે જ એ કંસનું ત્યાં મૃત્યુ થયું છે. દેવતાઓ પુષ્પની વૃષ્ટિ કરી અને જય ઘોષ કર્યો છે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. કંસનું મૃત્યુ થયું. કંસનો વેર વારવાને માટે એમના ભાઈઓ દોડ્યા છે. બલરામે એનો પણ સંહાર કર્યો છે. અને કંસની બે પત્ની હતી અસ્તિ અને પ્રાપ્તિ. બહુ દુઃખ પામી, પતિનું મૃત્યુ થયું અને બહુ વિલાપ કરતી હતી એટલે ભગવાને એને આશ્વાસન આપ્યું છે. એને આશ્વાસન આપ્યું, માત પિતાને કારાગારમાંથી મુક્ત કર્યા છે. ઉગ્રસેન રાજા હતા એને પણ કારાગારમાંથી મુક્ત કર્યા છે. ભગવાન માતાને પિતાને વંદન કરી અને કહેવા લાગ્યા કે હે માતા પિતા, અમે તમારા પુત્ર છીએ, તમે અમારા માતા પિતા છો, છતાં પણ અમે બાળ અવસ્થાનું જે સુખ છે એ તમને આપી શક્યા નથી. કમનસીબે અમને તમારાથી બહુ છેટા રાખ્યા, એ સૌભાગ્ય અમને પ્રાપ્ત થયું નથી. ભગવાન કહે છે, સર્વાર્થ સંભવો દેહો જનિત પોષિત યત ન તયોર યાતિ નિર્વેશ પિત્રોર માત્ય સતાયુષ. જે માતપિતાથી આ દેહનો જન્મ થયો છે, જેનાથી આ પોષણ પામ્યો છે,
એ માત પિતાના ઋણથી પુત્ર જો 100 વર્ષ સુધી સેવા કર્યા રાખે ને તો પણ એ ઋણ થકી એ ક્યારે મુક્ત થઈ શકતો નથી. કારણ કે આ શરીર છે કેવું છે, ધર્મ અર્થ કામ અને મોક્ષનું પ્રાપ્ત કરાવી દે એવું આ શરીર છે. અને આ શરીર જેનાથી પ્રાપ્ત થયું છે એની જો એ સેવા કરતો નથી તો એ ક્યારેય પણ માતા પિતાના ઋણ થકી મુક્ત થઈ શકતો નથી. અને જે પુત્ર સમર્થ હોવા છતાં પણ પોતાના માતા પિતાની આ શરીરથી કે ધનથી સેવા કરતા નથી તેના મૃત્યુ પછી યમદૂતો તેના શરીરનું જ માંસ ખવડાવે છે. અને જે પુરુષ સમર્થ હોવા છતાં પણ વૃદ્ધ માતા પિતા પ્રતિવતા સ્ત્રી બાળકો ગુરુ વિપ્ર અને શરણાગતનું પોષણ કરતો નથી તે જીવતો હોય છતાં પણ મરેલા સમાન છે. માટે હે પિતાજી, અમે પરતંત્ર હોવાને કારણે આપની સેવા કરી શક્યા નથી, એ અપરાધને તમે અમારે ક્ષમા કરો. આવી રીતે ભગવાનની જે મનમોહક વાણી સાંભળી અને વસુદેવ અને દેવકી એને ભેટી પડ્યા છે, બહુ રાજી થયા. ઉગ્રસેન રાજા એને રાજસિંહાસન ઉપર બેસાડી એનો અભિષેક કરી અને એને રાજા બનાવ્યા છે. કંસના ભયથી ભાગેલા જે રાજાઓ હતા, જે પ્રજાઓ હતી, બધે એને બોલાવી અને પોતાની જે આજીવિકાઓ હતી એ આજીવિકાઓ આપી છે. પછી બંને ભાઈઓ નંદજી પાસે આવી નમસ્કાર કરીને કહેવા લાગ્યા કે હે પિતાજી, તમે અત્યારે વ્રજમાં જાઓ, એ અત્યારે કંસનું મૃત્યુ થયું છે એટલે એનું વેર લેવાને માટે એના જે મિત્રો હશે એ આવશે, અને હું જો વ્રજમાં હઈશ અને જો ત્યાં આવે તો એ બધેને પછી નુકસાન પહોંચાડે, માટે અત્યારે હું અહીંયા રહીશ અને પછી જ્યારે કંસના વેરીનો ભય નહીં હોય ત્યારે હું જરૂર ત્યાં પધારી અને તમારી સંભાળ લઈશ. આવી રીતે એ નંદજીને કહી અને નંદજીને ત્યાંથી વિદાય કર્યા છે. પછી વસુદેવ પોતાના બંને પુત્રનો શાસ્ત્ર વિધિ પ્રમાણે ગર્ગાચાર્ય પાસે ઉપવિત સંસ્કાર કરાવ્યો છે અને પછી ભણવાને માટે સાંદીપની ઋષિના આશ્રમ મોકલ્યા. ત્યાં કને સુદામા નામનો એક મિત્ર મળ્યો છે અને ત્યાં 2 મહિના રહી કરી અને શ્રીકૃષ્ણ ભગવાન તમામ વિદ્યા શીખ્યા છે. 2 મહિનાની અંદર તમામ વિદ્યા પ્રાપ્ત કરી લીધી. ગુરુને ખબર પડી ગઈ કે આ તો સામાન્ય વ્યક્તિ નથી, સામાન્ય મનુષ્યથી આ રીતે 2 મહિનાની અંદર આટલી બધી વિદ્યા પ્રાપ્ત થઈ ન શકે, આ તો સાક્ષાત નારાયણ છે. ભગવાન કહે કે હવે અમે ગુરુ દક્ષિણામાં તમને શું આપીએ. ગુરુજી કહે કે તમે મારી ઉપર પ્રસન્ન રહો, બસ એ જ ખપે, મને કાંઈ જોઈતું નથી. છતાંય ભગવાન આગ્રહ કર્યો ત્યારે ગુરુ પત્ની કહે કે પ્રભાસ સમુદ્રની અંદર પુત્ર જે મૃત્યુ પામેલો છે એ પુત્ર તમે લઈ આવો. ભગવાન એને તથાસ્તુ કીધું અને ભગવાન આવ્યા છે સમુદ્ર કિનારે અને તપાસ કરી તો ત્યાં પુત્ર મળ્યો નહીં. સમુદ્ર એને કે હાથ જોડીને કહેવા લાગ્યો કે કૃપાનાથ, મારા પેટાળની અંદર પંચજન્ય નામે એક અસુર રહે છે, કદાચ એ લઈ ગયો હોય. ત્યાં તપાસ કરી તો ત્યાં પણ મળ્યો નહીં. અને પછી ભગવાન આવ્યા છે યમપુરીમાં, ત્યાં આવીને ધર્મરાજાને કીધું અને ધર્મરાજાએ આજે ગુરુનો પુત્ર હતો એને સોંપ્યો છે. અને ભગવાન તેને તેડી અને આશ્રમમાં આવ્યા. ગુરુને એ પંચભૌતિક દેહ સહિત એ પુત્રને ત્યાં અર્પણ કર્યો. ગુરુ એના ઉપર બહુ રાજી થયા અને કહેવા લાગ્યા કે તમે જે વિદ્યા પ્રાપ્ત કરેલી છે એ વિદ્યા સાર્થક થાઓ અને તમારો ચારેય બાજુ યશ ફેલાય રાખો. આવી રીતે સાંદીપની ગુરુના આશીર્વાદ લઈ રથમાં બેસી કરી અને શ્રી કૃષ્ણ ભગવાન અને બળદેવજી મથુરા આવ્યા છે. મથુરા આવ્યા, ભગવાનના દર્શન થયા, સૌને આનંદ થયો છે, સૌને આનંદ થયો. આમ દિવસો પછી દિવસો વ્યતીત થાય છે અને ભગવાન બહુ ઉદાસ રહે છે. ભગવાન બહુ ઉદાસ રહે છે, ખાવાનું પણ પૂરું ખાતા નથી, ખાય તો થોડુંક ખાય ને તરત ઉઠી જાય.
આ ઉદાસીનતા ઉદ્ધવજીએ જોઈ હો. ઉદ્ધવજીએ આ ઉદાસીનતા જોઈ અને પૂછ્યું કે પ્રભુ, તમારા મુખાકૃતિ જોઈને એમ લાગે છે કે તમે કંઈક ચિંતામાં છો. આ તમને શેની ચિંતા છે? તમે આટલા બધા ઉદાસ શા માટે રહો છો? તમે સદાય એના માટે રડ્યા રાખો છો, આનું કારણ શું છે? ત્યારે ભગવાન કહેવા લાગ્યા કે શું કરું ઉદ્ધવ, હું રડું છું એનું કારણ છે વ્રજની ગોપીઓ. મને એ વ્રજની ગોપીઓ વારે ઘડી યાદ આવે છે અને એના કારણે મને હમુરે શાંતિ આવતી નથી. એ મારા વિયોગની અંદર બહુ દુઃખી થાય છે. માટે ઉદ્ધવ તમે ત્યાં જાઓ અને ત્યાં જઈ અને ગોપીઓને સમજાવો, એ અમારા વિયોગમાં બહુ દુઃખી થાય છે, માટે એને કંઈક જ્ઞાન આપો. અને જ્ઞાન આપી કરી અને તમે એને સમજાવો. અને ઉદ્ધવજીને મનમાં એમ થયું કે હવે એ તો ગામડાની ગોપીઓ, એને કાંઈ સમજાવી કાંઈ બહુ મોટી વાત નથી, તો આપણે તો ભણેલા ગણેલા, થોડુંક જ્ઞાન એને દેશું ત્યાં એને તો ઘણું થઈ રહેશે. હા, અને ઉદ્ધવજીને ભગવાન આજ્ઞા કરી અને એ ઉદ્ધવજી નીકળ્યા, આવ્યા છે વૃંદાવનમાં. અને સંધ્યાકાળનો સમય નંદજીના દ્વારે રથને ઊભો રાખ્યો. ઉદ્ધવજીને જોઈને નંદજી ભાવથી ભેટી પડ્યા છે, ઉદ્ધવજીનું સ્વાગત કર્યું અને પછી નંદજી એને પોતાના ઘરમાં લઈ અને બેસાડી કરીને પૂછવા લાગ્યા કે હે ઉદ્ધવ, શ્રીકૃષ્ણ અમને યાદ કરે છે કે નથી કરતા? એ શ્રીકૃષ્ણ અમને મળવા ક્યારે આવશે? એ ક્યારે પોતાના દર્શન અમને આપશે? અને ગર્ગાચાર્યના વચન સાંભળતા મને એમ લાગે છે કે એ કૃષ્ણ અને બલરામ એ દેવોનું કાંઈક કાર્ય સાધવાને માટે જ આ ભૂમંડળને વિશે પધાર્યા છે. આવી રીતે ઉદ્ધવજીને કહેતા કહેતા નંદ અને યશોદા પ્રેમ વિહોળ બની એ આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. હો, ઉદ્ધવજી આ જોઈને નંદજીને કહેવા લાગ્યા કે હે નંદજી, તમારે ભગવાનને વિશે પ્રેમ છે એ બહુ મોટી વાત છે. હો, તમને ભગવાનને વિશે પ્રેમ થયો, તમારું બધું કાર્ય સિદ્ધ થઈ ગયું. તમે તો કૃતાર્થ થયા છો. અને શ્રી કૃષ્ણ ભગવાનને સમાચાર મોકલ્યા છે કે થોડા દિવસમાં એ તમને દર્શન જરૂર આપશે. હું આવી રીતે ઉદ્ધવજીએ નંદજીને આશ્વાસન આપ્યું અને સવાર થઈ. અને સવાર થઈ ત્યાં તો ગોપીઓ જ્યાં પાણી ભરીને આવીને ત્યાં તો નંદના દ્વારે રથના દર્શન થયો. રથને જોઈને મનમાં થયું કે અક્રૂર આ કૃષ્ણને પાછળ લ્યાવો કે શું. હા, રથની આ ચારે બાજુ આમ ઊભી જોવે છે. અને ત્યાં તો ઉદ્ધવજી સ્નાન કરી અને યમુના કિનારેથી આવ્યા. ઉદ્ધવજીને જોઈને ગોપીઓ બધી ઉદ્ધવજીને ઘેડી વળી અને કહેવા લાગી, તમે કોણ છો? અત્યારે ઉદ્ધવજી કહે છે, મારું નામ ઉદ્ધવ છે અને હું કૃષ્ણનો સખા છું. કૃષ્ણનો સંદેશો લઈને હું અહીં આવ્યો છું. અને જ્યાં આમ કીધું અને ગોપીઓ બધીએ એ ઉદ્ધવજીને ભેટી પડી અને કહેવા લાગી કે તમે કૃષ્ણનો શું સંદેશો લાવ્યા છો, શું સંદેશો લાવ્યા છો, આમ કહેવા લાગ્યો. અને આ નોંધ પણ નિષ્કુળાનંદ સ્વામી સરસ મજાની કરી છે. હો, સિયો સંદેશો સુખનો કૃષ્ણજીએ કહાવ્યો, તમને મૂક્યા તે ન આવ્યા એવો સિયો ભાવ આવ્યો. ઉદ્ધવ કહે જો મને હોય જથારથ જેવું સહી, સિયે વાંકે શ્યામળો વળી વ્રજ માયાવ્યા નહીં. ગોપીઓ ઉદ્ધવજીને કહે છે કે હે ઉદ્ધવ, અમારો આત્મા કહે છે કે કનૈયાને અમારો કંઈક અભાવ આવ્યો છે કે જેથી પોતે ના આવ્યા અને તમને મોકલ્યા. એક આટલા દિવસ કોઈ સમાચાર ના આવ્યા અને ઘણા દિવસ પછી તમે એનો સમાચાર સંદેશો લઈને આવ્યા છો.
માટે કહો તમે શું સંદેશો લઈને આવ્યા છો? ઉદ્ધવજીને ગોપીઓ કહે છે, દીન દેવો તો જો દુઃખ નો વળી વણ મોતે હત મારવા, તો અનેક વિઘન માયાથી અમને આગે નો તા ઉગારવા. ગોપીઓ કહે છે કે હે ઉદ્ધવ, એ આવો જ જો કરવું તું, આવા જ જો દુઃખના દિવસ દેવાતા તો ભૂતકાળમાં અનેક દુઃખ થકી અનેક કષ્ટ થકી અમારી રક્ષા કરી, એ રક્ષા એ સુકમ કરી. શ્રીકૃષ્ણ ભગવાનને આવી રીતે ગોપીઓ કહે છે અને ઉદ્ધવજી કહેવા લાગ્યા કે ગોપીઓ, એ મને કંઈક મોકો તો દેવો બોલવાનો, તો હું એનો જે સંદેશો લાવ્યો છું એ તમને સંભળાવું. ત્યારે ગોપીઓ કહે છે, ઉદ્ધવજી હવે ઉચરો કરવા લાની વાત, જે રે કરે કરો તે જીવાડજો, યમો છીએ અબડાની જાત, ઉદ્ધવજી હવે ઉચરો. ગોપીઓ ઉદ્ધવજીને કહે છે કે તમે જે સંદેશો લાવ્યા છો ભગવાનનો, એ સંદેશો તમે કહો, પણ એક વાતનું અનુસંધાન રાખજો, કારણ કે એક શબ્દ એવો હોય કે જેનાથી શાંતિ થાય, અને એક શબ્દ એવો છે કે અંતરમાં જે જ્વાળા બળતી હોય, જ્વાળા વધુ પ્રજ્વલિત થાય. માટે તમે વિચારીને કહેજો, અમારા અંતરમાં ભગવાનનો વિરહરૂપી અગ્નિ પ્રગટે છે, એ વિરહરૂપી અગ્નિમાં ઘી ન હોમાય એનું અનુસંધાન રાખજો. અને ગોપીઓને જ્યાં ગોપીઓ જ્યાં આટલું કીધું અને ઉદ્ધવજી એને કહેવા લાગ્યા, હો અહો યોયમ સ્મર્ય પુણ્યાર્થા ભવત્યા લોક પૂજિતા વાસુદેવે ભગવતી યા સામીર્થ્યા પિતામનઃ. ઉદ્ધવજી કહે છે કે હે ગોપીઓ, તમે તો બહુ ભાગ્યશાળી છો, કારણ કે તમારા મન સદાય ને માટે શ્રીકૃષ્ણમાં જોડાયેલા છે. તમે બહુ ભાગ્યશાળી છો, પરંતુ એક ભૂલ કરો છો. એક ભૂલ, કઈ ભૂલ? તો શ્રીકૃષ્ણ તો સર્વવ્યાપી છે, એ સર્વધાર છે, સર્વની અંદર નિવાસ કરીને રહ્યા છે, કણ કણની અંદર ભગવાન રહેલા છે. કોઈ એવું સ્થાન નથી, કોઈ એવો પદાર્થ નથી કે જ્યાં ભગવાન ન હોય. સર્વત્ર ભગવાન છે, વ્યાપીને રહ્યા છે, પાણીમાં, પ્રહાડમાં, પથ્થરમાં, ઝાડમાં, સર્વત્ર ભગવાન છે. ક્યાં ભગવાન નથી એ મને કહો તમે. અને એનો આનંદ હોવો જોઈએ, અને તમે એમાં આમ દુઃખ પામો છો. માટે તમારા મનમાં વિચાર કરો, ભગવાન બધે ઠેકાણે રહ્યા છે, તો આ જે તમારું દુઃખ છે એ દુઃખ તમારું દૂર થઈ જાય છે. ગોપીઓને ઉદ્ધવજીએ આવી રીતે જ્ઞાનનો ઉપદેશ આપ્યો, અને ઉપદેશ ખોટો એ નથી, સાચો એ. હો કણ કણમાં ભગવાન છે, ભગવાન નથી એવું એક સ્થાન નથી, બધી રીતે ભગવાન છે, બધી જગ્યાએ ભગવાન છે. ઉદ્ધવજીની વાત સાંભળી અને ગોપીઓને કહેવા લાગી કે હે ઉદ્ધવ, તમે કહો છો સર્વત્ર ભગવાન છે એ વાત સાચી, પણ જો એનો સુખનો જો અનુભવ લેવો હોય તો સર્વવ્યાપક જે ભગવાન છે એ ભગવાન આપણે કામ આવવાના નથી. એ દૂધ છે, દૂધના કણ કણમાં ઘી રહેલું છે, પણ જ્યારે દીવો પ્રગટાવો તે દૂધથી દીવો પ્રગટે ત્યારે શું કરવું પડે? એ અનેક પ્રક્રિયા જે થતી હોય એ પ્રક્રિયા કરવી પડે, અને એ પ્રક્રિયા પછી જ્યારે માખણ ઉતરે, માખણ પછી ઘી આવે, અને ઘીમાંથી દીવો પ્રગટે. માટે તમે કહો છો કે સર્વત્ર ભગવાન છે, એ સર્વત્ર ભગવાન અમારા કામના નથી. અમને તો કેવા ભગવાન ખપે કે અમારો એ સાળીનો પાળો ઝાડતો, જાલી ખેંચતો હોય, અમારી મટુકી ફોડતો હોય, અમારી પાસેથી એ દહીં દૂધ માખણ લઈને માગતો હોય, અને એ અમે આપીને એ ખાતો હોય ને, એ અમારી આગળ થઈ કાર કરતો હોય, નાચ કૂદ કરતો હોય, એ અમને ભગવાન ખપે, એ ભગવાનથી અમને સુખ થાય. બાકી સર્વત્ર જે ભગવાન રહ્યા છે એ તમારું જ્ઞાન અમને કાંઈ કામ નહીં આવે. આવી રીતે ગોપીઓને કહે છે, આ ઉદ્ધવજીને કહે છે, ઉદ્ધવજીને કહે ગોપીઓ કે
તમે જે કહો છો સર્વત્ર ભગવાન રહ્યો છે એનાથી અમને સુખ નહીં આવે, અમને તો એ પ્રત્યક્ષ ભગવાન જોઈએ, અને પ્રત્યક્ષ ભગવાનથી અમને જે સુખ મળતું હતું ને એનો અનુભવ કરો તો ચાલો અમારી સાથે, એમ કહીને એક ગોપી પોતાને ઘરે લઈ ગયો. ઘરે લઈ ગઈ અને પોતાનો જે સાડલો હતો તૂટેલો એને બતાવ્યો અને કીધું કે જો આ સાડલો હતો એ અમારો એ કૃષ્ણએ તોડ્યો છે, અને જ્યારે જ્યારે હું આ સાડલો જોઉં છું ને ત્યારે મારો કનૈયો મારો આ સાડલો તોડતો હોય, જાલીને દહીં દૂધ માખણ માગતો હોય ને એવા દર્શન મને થાય છે. ત્યારે બીજી ગોપીએ તેડી ગઈ અને પોતાના ઘરે જે તૂટેલી મટકી હતી મટકી બતાવી અને કીધું કે આ મટકીએ મારી લાલાએ તોડી છે, અને જ્યારે આ મટકીના ટુકડા જોઉં છું ત્યારે ભગવાન મને એ દર્શન આપે છે. બીજી ગોપીઓ હતી, ભગવાનને વૃંદાવનમાં લઈ ગઈ અને કહેવા લાગી કે અહીં માખણ દહીં દૂધ અમારી પાસે, અમે જ્યારે મથુરામાં જે વેચવા જતા ત્યારે ભગવાન અમારી પાસે માગતો. બીજા સ્થળે લઈ ગઈ અને કહેવા લાગી કે આ સ્થળે અમારું ભગવાને અનેક અસુરો થકી રક્ષા કર્યું છે, આ જગ્યાએ અમારી સાથે રાસલીલા કરી છે, અહીં ભગવાન ગાયો ચરાવવા આવતા, આ બધાએ સ્થળ ઉદ્ધવજીને બતાવ્યો છે. હો એ ઉદ્ધવજીની જે જ્ઞાનની કુમારી હતી ને એ બધી જ્ઞાનની કુમારી ઓગળી ગઈ અને ભગવાનને મનોમન કહેવા લાગ્યા કે હે પ્રભુ, તમે મને અહીંયા શા માટે મોકલ્યો છે એ મને હવે ખબર પડી ગયો, એ મને ખબર પડી ગઈ તો તમે મને આ જે જ્ઞાનનો જે અહમ હતો એ અહમ દૂર કરવાને માટે તમે મને મોકલ્યો છે, અને જ્યાં સુધી જ્ઞાનની સાથે પ્રેમ ભળે નહીં ત્યાં સુધી જ્ઞાન એનું કાંઈ કામ ના આવે, જ્ઞાન કાંઈ કામ ના આવે. એટલે ગમે એવું જ્ઞાન હોય, લૌકિક હોય કે ભગવાન સંબંધી હોય, પણ એ જ્ઞાનમાં પ્રેમ તો જોઈએ છે, પ્રેમ વિના કાંઈ નથી. ઉદ્ધવજી મનમાં વિચાર કર્યો કે ભગવાન મને આ ગોપીઓ થકી દીક્ષા પામવાને માટે, હો પ્રેમની દીક્ષા લેવાને માટે અહીં મોકલ્યો છે. અને પછી તો ઉદ્ધવજીને ગોપીઓને મહિમા સમજાણો કે આ ગોપીઓને સદાયને માટે ભગવાનના દર્શન થાય છો, એનું સદાયને માટે મન ભગવાનમાં એ તન્મય બન્યું છે. અને પછી તો એ ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા કે હે કૃષ્ણ, આપની પાસે મારી એક જ પ્રાર્થના છે, હો કઈ? આસામહો ચરણ રેણુ જુસામહં શ્યામ વૃંદાવન કિમપિ ગુલ્મલતૌ સધીનાં યાદુત્યજં સ્વજનમાર્ય પથં ચ હિત્વા ભેજુર્મુકુંદ પદવીં શ્રુતિભિર્વિમૃગ્યાં. ભગવાનને પ્રાર્થના કહે છે કે હે પ્રભુ, હું મારા જીવનમાં ક્યારે ગોપી જેવો ભક્ત બની શકીશ નહીં, પણ મારા કંઈક પુણ્ય બાકી રહ્યા હોય ને તો ગોપીઓની જ્યાં ચરણ રજ પડે છે એવા આ વૃંદાવનની અંદર કોઈક લતાનો કંઈક નાના એવા વૃક્ષનો મને જન્મ આપજો કે જેથી કરીને આ ગોપીઓની જે ચરણ રજ મારા ઉપર પડે. આવી રીતે ગોપીઓને આ ભગવાનને પ્રાર્થના કરી છે. એ ગોપીઓને શ્રીકૃષ્ણ આ ઉદ્ધવજી મનોમન નમસ્કાર કરવા લાગ્યા છે, અને પછી જ્યાં ઉદ્ધવજી પછી વિદાય લેવા લાગ્યા ત્યારે ગોપીઓ હતી એ ભગવાનને માટે ભેટો મોકલી છે. એ કોઈ ગોપીઓ હતી કહેવા લાગી કે આ માખણ છે કનૈયાને આપજો, મારા ઘરનું માખણ એને બહુ ભાવતું. ઉદ્ધવજી કે અમે તો ક્યારે જોયા નથી કૃષ્ણને માખણ ખાતા. ત્યારે ગોપીઓ કહે કે ભલે ત્યાં મથુરાનું માખણ ન ખાતા હોય પણ અમને અમારા ઘરનું જે માખણ છે એને બહુ ભાવતું. આવી રીતે અનેક પ્રકારની ભેટો, થોડીક વારમાં તો ઉદ્ધવનો રથ આખો ભેટોથી ભરાઈ ગયો. હા, અલગ અલગ પ્રકારની ભેટો ત્યાં મૂકી છે. કોઈક પછી મુખથી સમાચાર દેવા લાગી, એ કહેવા લાગી કોઈ કહે જઈ બકી લેજો, કોઈ કહે ગાલ જાલી તાણજો, કોઈ કહે હાથ જોડી કહેજો, હરી અમને તમારા જાણજો, જેને જેવું અંગ હતું તેણે તેવું તે કહાવ્યું, હેત છુપાયું નવ છુપે હૈયાનું હોઠે આવ્યું. આવી રીતે હો જેને જેવો ગોપીઓને ભગવાન પ્રત્યે ભાવ હતો એ ભાવ અંતરમાંથી બહાર નીકળ્યો. હા, છુપો ન રહ્યો, કોઈ કે એને ગાલ જાણીને તાણજો, કેમ કે અહીંયા ગોકુળમાં વૃંદાવનમાં હતા, ગાલ જાણીને તાણતા મારતા
કોઈ બકી દેતી એમ ઉદ્ધવજીને કહેવા લાગી કે મારા તરફથી એને બકી દેજો, મારા તરફથી એના કાન જાળીને ખેંચજો અને એને કહેજો કે હે પ્રભુ અમે તમારા છીએ. આવી રીતે એ ગોપીઓએ સમાચાર મોકલ્યા છે. ગોપીઓના સમાચાર લઈ અને શ્રીકૃષ્ણ ભગવાન પાસે ઉદ્ધવજી આવ્યા છે. ભગવાનના દર્શન થયા અને ઉદ્ધવજી ચરણ વંદના કરવા લાગ્યા અને ઉદ્ધવજીને કહેવા લાગ્યા કે તમે તો મારાથી મોટા છો, મારી ચરણ વંદના કેમ? ત્યારે ઉદ્ધવજી ભગવાનને કહેવા લાગ્યા કે પ્રભુ હવે મને ઓળખાઈ ગયું હો, એ મારું જે અંગ ખૂટતું હતું એ તમે ગોપીઓ પાસેથી મને મળી લેવડાવી દીધું છે. આવી રીતે ભગવાનને પ્રાર્થના કરી અને ભગવાન ઉદ્ધવજીની કસોટી કરવા માટે કેનો નિશ્ચય કેવો થયો છે એ નિશ્ચયની પરીક્ષા કરવાને માટે કુબજાને ઘેર તેડી ગયા અને કુબજાના ભાવ ભગવાને પૂરા કર્યા અને આ બધું એ ઉદ્ધવજીએ જોયું છે. છતાં પણ એને ભગવાનનો કોઈ પણ જાતનો અભાવ આવ્યો નથી. આવી રીતે સુખદેવજી મહારાજ પરીક્ષિતને અનેક ભગવાનની લીલાઓ સંભળાવી છે. બીજી જે કાંઈ લીલાઓ છે આપણે આવતીકાલે શ્રવણ કરશું. અત્યારે કથાને અહીં જ વિરામ. સહજાનંદ સ્વામી મહારાજની જય.